ફાળી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામ ખાતે ઉજવવામાં આવેલા પરંપરાગત સપ્તાહની પૂર્ણાહુતિના દિવસે લાલજી મહારાજની દરિયામાં કરવામાં આવતી જળાભિષેકની પૂજા દરમિયાન 19 વર્ષીય યુવાન દરિયાના ધસમસતા પ્રવાહમાં તણાઈને લાપતા બનતા સપ્તાહનો ઉત્સવ શોકમય બની જવા પામ્યો હતો. ફાળી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામ ખાતે ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ સપ્તાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સપ્તાહની પૂર્ણાહુતિના દિવસે ગ્રામજનો લાલજી મહારાજની પાલખી લઈને ઉત્સાહપૂર્વક નીકળ્યા હતા, જ્યાં ઠેર ઠેર બાંધવામાં આવેલી મટકી ફોડીને ગ્રામજનો જળાભિષેક પૂજા કરવા માટે પાલખી લઈને ઉમરસાડીના દરિયા કિનારે આવ્યા હતા. ત્યાં એક તરફ લાલજી મહારાજની પાલખીને જળાભિષેક કરવાનો કાર્યક્રમ ચાલતો હતો, તે વખતે ઉમરસાડી માછીવાડના મોરી સ્ટ્રીટમાં રહેતો અને ધોરણ 12 નો વિદ્યાર્થી ધવલ નરેશભાઈ ટંડેલ પાણીમાં જળાભિષેક માટે ઉતર્યો હતો. તે વખતે દરિયાના ધસમસતા પ્રવાહમાં તણાઈ જઈને લાપતા બન્યો હતો. ગ્રામજનોની નજરની સામે જ બનેલી આ ઘટનાને લઈને તરવૈયાઓ તેમજ ચંદ્રપુરની લાઈવ સેવર ટીમ શોધખોળ માટે લાગી હતી, પરંતુ દિવસભરની શોધખોળ બાદ પણ લાપતા બનેલા ધવલની ભાળ નહીં મળતા ઉમરસાડી માછીવાડ ગામમાં સપ્તાહ પૂજાનો ઉત્સાહ શોકમય બની જવા પામ્યો હતો. દરિયામાં લાપતા બનેલા યુવક અંગે જો કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા તો ઉમરસાડી માછીવાડના ગ્રામજનોના મોબાઈલ નંબર 8460815883 અથવા 8863220079 તેમજ 9825054960 પર જાણ કરવા માટે અપીલ કરવામાં આવે છે. Hey, look at me.